નમસ્કાર, સ્વાગત છે આપની દૂરદર્શન 2017ની એક અનોખી પેશકશ, એક અનોખા કાર્યક્રમમાં, જેનું નામ છે આવી આનંદની હેલી દીપાવલી. દરેક માણસ સુખની શોધમાં આમ તેમ ભટકતો હોય છે, પણ મારું એવું માનવું છે મિત્રો કે સુખ આપણી આસપાસ જ ઉગતું હોય છે અને સુખની શોધમાં અજાણ્યા બાગમાં એને તોડવા ના જવાનું હોય. જો સુખ માર્કેટમાં મળતું હોય તો એના માટે ભાવતાલ કે રકજક ના કરવાની હોય. હવે તમે પૂછશો કે સુખ જો આપણી આસપાસ મળે છે તો એ ક્યાં છે? મારા હિસાબથી સુખ ગીતમાં છે, સંગીતમાં છે, નૃત્યમાં છે, કલામાં છે. સુખ આપણી સંસ્કૃતિમાં છે. મિત્રો, આપણો દેશ હિન્દુસ્તાન, ભારત, એક એવી પવિત્ર ભૂમિ છે કે જે આગળ એક બાજુ તમને મંદિરનો ઘંટારવ સંભળાય છે તો બીજી બાજુ તમને મસ્જિદની અજાન સંભળાય છે. એક બાજુ ચર્ચમાંથી જિંગલ બેલનો નાદ સંભળાય છે તો બીજી બાજુ ગુરુદ્વારાની ગુરબાની સંભળાય છે. વિવિધતામાં એકતા વાળો આ દેશ, જ્યાં આગળ દીપાવલી એક ખૂબ મહત્વનો તહેવાર છે, તો રજૂ કરી રહ્યા છે તમારા સમક્ષ એક દિવાળી સ્પેશિયલ સરસ મજાનું ગીત.
દિવાળીનો તહેવાર આવતાની સાથે સૌ પ્રથમ ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે. એ પછી શું તો સૌથી ફેવરેટ કોઈ એક વસ્તુ હોય દિવાળીને લઈને તો એ છે રંગોળી. દરેક ઘરના આંગણાને રંગો, ચોખા, ફૂલની રંગબેરંગી પાખડીઓથી સજાવવામાં આવતી હોય છે અને આ રંગોળી ઘરના આંગણાને મહેકાવે છે. હવે હું તમને પૂછું કે તમને રંગોળી કોણે શીખવી, તો તમે કહેશો મમ્મીએ. તમારી મમ્મીને કોણે શીખવી, તો તમે કહેશો એમના મમ્મીએ, એટલે કે નાનીજીએ. એવું લાગે છે જાણે પેઢી દર પેઢી વારસામાં રંગોળીની ડિઝાઇન આપવામાં આવતી હોય છે. પેઢી દર પેઢી આ કલા, આ સંસ્કૃતિનું સંવર્ધન કરવામાં આવતું હોય છે. દરેક આંગણામાં સજતી રંગોળી જે છે એ બધાને, આવનારા મહેમાનોને વેલકમ કરે છે અને સાથોસાથ ગુડલક પણ આપે છે. મિત્રો, આપ સૌ જમીન ઉપર તો રંગોળી બનાવતા જ હશો, પરંતુ આજે હું તમને વિજ્ઞાન અને કલાના સમન્વયથી પાણીની અંદર અને પાણીની ઉપર રંગોળી બનાવતા શીખડાવીશ. સૌ પ્રથમ હું તમને પાણીની અંદર રંગોળી બનાવતા શીખડાવીશ. સૌ પ્રથમ તમે જે કંઈ વસ્તુ દોરી છે એ દોરેલી જગ્યા ઉપર આપણા ઘરમાં તેલ અથવા ઘી એ લઈ અને આપણે એ જગ્યાએ લગાડવાનું હોય છે. આ રીતના આપણે આ રંગોળીનો મેં ગિરનારનો દૂરદર્શનનો લોગો તૈયાર કર્યો, બરોબર. હવે એમાં
ધીમે ધીમે હું પાણી રેડીશ. કેસ આકર્ષણની પ્રક્રિયાનો ઉપયોગ કરી આજે અત્યારે તમને આના ઉપર કચરો દેખાય છે, બરાબર? હવે હું આ પેપર આના ઉપર રાખી એટલે બધો કચરો છે જે ઉપર જરી હતી એ બધી આના ઉપર આવી ગઈ અને આ રંગોળી એકદમ નેટ અને ક્લીન થઈ ગઈ. આ જ રીતના તમારા નિવાસસ્થાને, ઘરે, તમારા ડ્રોઈંગ રૂમમાં આ રીતના પાણીની અંદર રંગોળી બનાવી શકો. હવે આપ સૌને હું પાણીની ઉપર તરતી રંગોળી બનાવવા માટે માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ ખાલી વાસણ લઈ અને આ રીતના પાણી ભરવાનું, એના ઉપર પાવડરનું પોડ બનાવવાનું. મારી પાસે એક આ રંગોળીનું પેપર કટિંગ છે, હવે એ આને હું આના ઉપર રાખું છું. તો દર્શક મિત્રો, આપ જમીન ઉપર તો રંગોળી બનાવતા જ હોવ છો, પણ આજે મેં તમને વિવિધ પ્રકારની કલા અને વિજ્ઞાનના સમન્વયથી તૈયાર થતી પાણીની અંદર અને પાણીની ઉપર રંગોળી બનાવતા શીખડાવી, એનું માર્ગદર્શન આપ્યું. પહેલીવાર પ્રયત્ન કરો તો નાસીપાસ નહીં થતા, એકાદ પ્રયત્ન કરશો તો તમે વધુમાં વધુ સુંદરમાં સુંદર રંગોળી બનાવી શકશો અને લોકોને તમારી રંગોળી જોવા આવવા માટે મજબૂર કરી શકે. તો દર્શક મિત્રો, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, નવા વર્ષના અભિનંદન અને ઈશ્વર આવતું નવું વર્ષ તમને ખૂબ જ સુખમય, આરોગ્યમય બનાવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન. હાય, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ, અથવા તો જાની યે ચાકુ હૈ, અથવા તો કિરણ, આઈ લવ યુ કિરણ. તમને હસાવવાનો એક નિષ્ફળ પ્રયત્ન મેં કર્યો, અને એનું કારણ છે કે હાસ્ય જીવનનો એક બહુ જ મહત્વનો રસ છે, અને એટલા માટે જ આ દિવાળી પર તમારા જીવનમાં હાસ્યનો રસ ઘોળવા માટે એક બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી હાસ્ય કલાકાર સાથે હું તમને મળવા જઈ રહી છું. મોજ કેરી ખોજ અહીં રોજ રોજ થાય છે, નવ નવ રાત અહીં ગરબા રમાય છે, ગણા ન ગણાય એવા લાલ ભૂરા પતંગોથી ખીહરના દાડે આખું આપ ઉભરાય છે. હોળી ને દિવાળીની અજબ રોનક જુઓ, આજકાલ ગણપતિ ખૂબ ઉજવાય છે, આનંદ ઓછો કરે મૂકે નહીં કોઈ મોકો, રંગે ચંગે સૌ તહેવાર ઉજવાય છે. ગુજરાતી પ્રજામાં એટલી બુદ્ધિ છે
કે પૈસા હોય તો આનંદ કરે, ન હોય તો બીજા આગળથી લઈને આનંદ કરે. બોલો, અમારે, હું તો રાજકોટથી આવું, રાજકોટમાં અમારે એવા છે, ઉછીના લઈને એસીમાં હૂતા હોય. એ દેવા વાળો ચિંતા કરે એમ, આપણે શું ચિંતા કરવી એમ. પણ દિવાળી સાહેબ, દિવાળીને કદાચ તમે છૂટું પાડો ને તો દિવાળે, કેમ કે ગયું વર્ષ તમારા માટે ગમે એવું ગયું હોય, આવતું વર્ષ તમને ગમે એવું જાય. લગ્ન જીવનની મજા આવે. તમે જુઓ, એક જગ્યાએ આજે આ દિવાળીની પહેલા જ પતિ પત્ની બે વાતો કરતા હતા. પત્ની કે આ વખતે દિવાળીમાં એટલી ખરીદી કરવી, એટલી ખરીદી કરવી, હાલો લિસ્ટ બનાવીએ. બોલો કે પણ બે દી તો જા રહી કે? તો કે રવિવાર આવે તો અહીંયા તો લિસ્ટ બનાવવા બેસવું જ છે. તો કે બે જાય, એમાં રવિવાર આવ્યો, એની ઘરવાળી ઓલાને કે હાલ બે જાવી કે, હું આ ચોપડી લઈ આવી, હાલો લિસ્ટ બનાવવા માંડું, હું ખરીદી કરવાની, હાલો એ કે. તો ઓલો કે હાલો બીજું શું, ઓલાને તો માનવું જ પડે, એ તો કાંઈ હાલતું જ નથી, આ બધો ખરેખર પ્રોબ્લેમ છે. એટલે એની ઘરવાળી આત્મા ઇન્ડિપેન્ડને પેડ લઈને પૂછ્યું, પેલા આપણે શું લેશું? ઓલો કે લોન. કેમ કે લોન લીધા પછી બધું થશે સાહેબ. એટલે કહું સાહેબ, નવા વર્ષમાં સાઈરામ દવેના શબ્દો કહું કે તબિયત રીએ હટી કટી સાલ મુબારક. તમારી બધાની તબિયત રીએ હટી કટી સાલ મુબારક. તૂટે નહીં સ્લીપરની પટ્ટી, સાલ મુબારક. અરે બેકારોને નોકરીઓ મળે, સાલ મુબારક. જેટલા ગુજરાતમાં બેકાર છે એ બેકારોને મળે નોકરીઓ, સાલ મુબારક. અને વાંઢાઓને મળે છોકરીઓ, સાલ મુબારક. અને હકીકત છે ને, વાંઢામાં સમજો ને બધાય, હા 30 વર્ષ સુધી કુવારા કહેવાય, પછી વાંઢામાં પ્રવેશ થઈ જાય. કોઈએ નહીં કીધા હોય એ તમને કહું, વાંઢાના પ્રકાર 4, સધર વાંઢો, અદેખો વાંઢો, ખોઈચરો વાંઢો ને વેવલો વાંઢો. હવે જેને સમજાઈ ગયો એને વાંધો નહીં, વ્યાખ્યા આપું. સધર વાંઢો કેને કહેવાય? સ્વેચ્છાએ સ્વીકારી લે, હવે આપણી હગાઈ નહીં થાય, એ બધા સધર વાંઢા. પછી આવે ખોઈચરો વાંઢો, એ છોકરી જોવા જાય, છોકરીએ ના પાડી હોય તો એ ઘરે આવીને એમ કે એકચ્યુઅલી છોકરીનું નાક સારું નહોતું, હવે તારા પગમાં બે કપાસી છે, ગોઠવાઈ જાને. બસ સ્ટેન્ડે ઊભા હોય ને, એસટી બસ સ્ટેન્ડે, બહુ લક્ઝરી બસની રાહ ન જોવી, પછી સાદી ઉપડી જાય, પછી છકડામાં બેહવું પડે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, હો અઘરું છે. જોવા જવાની સિસ્ટમ હવે થઈ છે. વડીલો તમારા અહીંયા, તમે જેટલા બેઠા, તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, એ સાહેબ જોવાની સિસ્ટમ જ નહોતી સાહેબ. એમાંય તમારા દાદાને પૂછાવ, હવે અહીંથી ઘરે જઈને પૂછો ને કે દાદા તમે જોવા ગયા હતા? દાદીને ગયા નહોતા, એ બધા બંધમાં રહીમાં હતા, ઘૂંઘટ ઊંચો કરે તો ખબર પડે કાંઈ ઐશ્વર્યા ને કાં જયસૂર્યા. અત્યારની તમારી જે લાઈફ છે ને બેસ્ટ છે, આને જીવી લેજો. હું જોતો તો બધા સેલ્ફી, આ હા. એક છે ને, કોઈ પણ વડીલ બીડી પીતા હોય ને, બીડી સળગાવે ને, ત્યાં જેવું મોટું થાય ને એવું જ તમારે બધાનું સેલ્ફીમાં મોટું થતું. વોટ્સએપનો વિરોધ નથી, વોટ્સએપના ફાયદા છે. અમારી શેરીમાં હમણાં છોકરો ખોવાઈ ગયો ભાઈ, ફોટો પાડીને ઇમેજ મોકલી, 3 દીમાં છોકરો મળી ગયો. પણ હવે નુકસાની શરૂ હવે થાય, નુકસાની હવે શરૂ થાય, ઇમેજ અટકતી નથી. છોકરાને નિશાળે જતો ગમે પકડી મૂકી જાય, લ્યો તમારો શોખ પણ જડી ગયો એને 3 દી થયા છે હવે. અને ફેસબુકનું મને સમજાતું નથી હો. આ મેં તમને કેમ કીધું, સરકારે એવો આંકડો આપ્યો કે 1000 છોકરા અને 943 છોકરીઓ, પણ ફેસબુકમાં 1000 છોકરા અને 1300 છોકરીઓ. એ કેમ છે એ હજી મને ખબર નથી ભાઈ. કેમ કે માનતા કરી હોય દીકરા માટે, મારે આંગણે દીકરો થાય તો, મારા આંગણે દીકરો થાય તાર, ઈ દીકરો 18 વર્ષનો થઈને મોબાઈલ લઈ દે ને એટલે ફેસબુકમાં દીકરી થઈને બેઠો. આ તો આપણું, મારું તો હરખું હાલતું નથી. જો આપણું હાલ્યું ને તો થોડાક દિવસ મારે ઊંધી સિસ્ટમ આપવી છે, કદાચ હું મુખ્યમંત્રી થાઉ ને તો આ બિચારી દીકરીઓ હારે જાય ને આપણે બધા જવા જોયો. અને ઈ વાયણામાં બાપાને બધ ભરીને રોતા હોય, હે બાપા ભૂંડા લાગે આપણે.
બે સમય એવા આવે કે જ્યારે પુરુષ રોતો હોય તો રૂડો બહુ લાગે. એક જ્યારે એની માં મરી જાય ને, શિવાજીના માં જીજાબાઈ ગુજરી ગયા ને, શિવાજી થી પરિચિત છો ને અહીંયા તો બધા, શિવાજીના માં જીજાબાઈ જેથી ગુજરી ગયા ને, તેથી શિવાજી 6 મહિનાનું છોકરું રોવે ને એમ રોવા માંડ્યા હતા. એટલે માણસોએ આવીને કીધું કે તમે જગતના સમ્રાટ છો, તમારાથી રોવાય નહીં, છત્રપતિ છો. તે શિવાજી મહારાજે એટલું કીધું તો છત્રપતિ શિવાજી કેનારા આ જગતના ચોકમાં કેટલાય છે, પણ શિવા હોઈ જાય ઈ કેનારી આ જગત છોડીને વહી ગઈ છે સાહેબ. આ હા, એટલે માં મરી જાય ત્યારે જો પુરુષ રોતો હોય તો રૂડો બહુ લાગે, અને બીજી જો એની આંગણે દીકરી હોય અને ઈ દીકરી જો હારે જાય ને, જેદી સાહેબ 40 વર્ષનો બાપ હશે ને એની દીકરી હારે જાય ને, આમ દીકરીની જાન જશે ને, ઘરે પહોંચશે ને, એક ધારો એ બાપ 60 વર્ષનો થઈ જાય છે, એ 20 વર્ષનો ગાળો માત્ર ને માત્ર અડધી કલાકમાં એ બાપ પસાર કરી દે છે. એનું કારણ છે સાહેબ, દીકરી તો દીકરી છે. ઘણી જગ્યાએ આમ કહેતા હોય દીકરી વાલનો દરિયો. એક છોકરો મને પ્રોગ્રામમાં કહેતો હોય કે દીકરો હું લોઢાનો હળિયો છે. અમારે અમારે અહીંયા છે ને જૈન દેરાસર છે મારા ગામની બાજુમાં, તો ત્યાં યુરોપિયન ઘણા આવે. એક માજી ચોયણો થોતા હતા, ધોકા દેવા વાળી કરી, એમ બાજુમાં યુરોપિયન નીકળ્યો ને, બે ચાર પાણી છાંટા યુરોપિયન ને ઉડ્યા. યુરોપિયન માજીને કે હાઉ ડુ યુ ડુ, માજી કે ઉડું તો ઉડું. ભલે બધાની ગુજરાતી ભાષાની એક એને બોલી કહેવાય, બોલી બધાની અલગ અલગ છે, તમને તોય સારું હિન્દી ફાવે છે. અમારા સૌરાષ્ટ્રમાં હિન્દી હરખું નથી, અમને આવડું જ નહીં. હું હજી અહીંયા આવ્યો, તમે બધી આ જેટલી બધી બહેનો કેવું સરસ હિન્દી બોલતા હતા, પહેલાં તો મને એમ થયું કે આ લોકો ગુજરાતી છે જ નહીં, પણ જે અમારે હિન્દી બોલે ધનુરું પાડી દો. અમારે વધુમાં વધુ હિન્દી બહેનો બોલે છે. પાણીપુરી ખાવા જાય ને, પકોડીવાળા આગળ પાણીપુરીવાળા ભૈયાની અમે હિન્દી બોલે. હાઓ જુવાન બેનો પાણીપુરી ખાય તો મને વાંધો નથી, અમારે ત્યાં 80-80 વર્ષની ડોસીઓ મોટા ફર્નિચર ન હોય ને એ પાણીપુરી ખાય. ફર્નિચરમાં એમ એક દાંત ન હોય, આમ મોઠા પાણીપુરી મૂકે, મોઢું બંધ કરે ને તા ભમ દેરાની સામે પિચકારી જાય. ભૈયાને ફરી મૂકે. હવે આના કરતા મેં કીધું માજીને પાણીપુરીનું જ્યુસ કરીને પાઈ દેતા હોય તો શું વાંધો છે, પાણીપુરી જીવો છે એમ. પણ એ અમારે જે બેનો હિન્દી બોલે છે, ભૈયાને શું કહે ખબર, ભૈયા મોટી મોટી પાણીપુરી દેના, ખાણાવારી ન દેના, પાણી ઢોરાઈ જતા હે તો કોણી હોતી આતા હે. દિવાળી પછી બેસતા વર્ષમાં એક એવો નિયમ લેજો કે રોજ 2 જણાને હસાવશું એમ. હા, પણ પાછું દાંત સ્માઇલ ન આપવી, નકર ઓલો ગોઠે ચડી જશે. જોક્સ કરીને હસાવવાની વાત છે એમ, નકર એ ઉપાધિનો પાર નથી રહેતો એમ. એટલે એ પાછું આમ, એટલે એક નવા વર્ષની ખૂબ ખૂબ બધા અહીંયા અહીંયા જેટલા છે ને એ બધા યુવાનો છે, તમને તો બધા ભણો છો એટલે ભણતરમાં ખૂબ પ્રગતિ મળે, તમે બધા તંદુરસ્ત રહ્યો એવી એક કલાકાર તરીકે મારી તમને બધાને શુભેચ્છા છે. આગળ વધો, તમારા મા બાપનું નામ રોશન કરો એવી શુભેચ્છા. છેલ્લે બશીર ભદ્રનો એક શેર કે ચરાગો કો આંખો મેં મહેફૂઝ રખના, ચરાગો કો આંખો મેં મહેફૂઝ રખના, બહુત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર હો તુમ ભી મુસાફિર હૈ હમ ભી, કિસી ના કિસી મોડ પે ફિર મુલાકાત હોગી, કિસી ના કિસી મોડ પે ફિર મુલાકાત હોગી. તમે બધાએ શાંતિથી સાંભળો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ. આનંદની હેલી દીપાવલી. આ કાર્યક્રમનો દોર આગળ વધારતા હું તમને એક સવાલ પૂછું, ઉઠતાની સાથે માણસને શાની ચિંતા હોય? પૈસા કમાવવાની. મારે તો છે ને એક ટ્રિક શોધવી છે કે હું આજે 500ની એક નોટ કમાઉં તો એને છું મંતર, જાદુ મંતર કરું અને ડબલ થઈ જાય, ડબલમાંથી ચોપલ ને ચોપલમાંથી 8 ગણી. વધારે પડતું થઈ ગયું ને. આ પૈસાને ડબલ ને ચોપલ કરવાની ટ્રિક તો કદાચ કોઈ પાસે ના હોય, પણ જાદુગરી થકી આપણું મનોરંજન કરવાની કલા એક જાદુગર પાસે ચોક્કસ હોય છે. શું એ હાથનો કમાલ છે કે પછી એક નજરબંધી છે? શું એ કલા છે કે એક અલૌકિક શક્તિ? કદી વિચાર્યું છે?
આટલું બધું શું કામ વિચારો છો? વેકેશન છે, મજા માણો ને. હું તમને મળવા જઈ રહી છું એક પ્રખ્યાત જાદુગરને. આજે આપણે અહીંયા ભેગા થયા છે તો બધાને વિશ કરી દઈએ હેપી દીપાવલી. હા, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ન્યુ યર. મેજિક માત્ર ત્રણ બાબત ઉપર આધારિત છે. પહેલી બાબત છે બે હાથ અને દસ આંગળીઓની ચાલાકી, બીજી બાબત છે ઇલ્યુઝન એટલે કે આભાસ, અને ત્રીજી અને મહત્વની બાબત છે વિજ્ઞાન, સાયન્સ. આપણું સાયન્સ ખૂબ આગળ છે, એમાંથી અમે લોકો નાના નાના પ્રયોગો બનાવીએ છીએ, આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. અને આ કોઈ જંતર મંતર નથી, આ માત્ર એક કલા છે, અને હું કલાકાર છું. મારું નામ છે મેજિશિયન નિલેશ કુમાર. જ્યાં પણ મજા આવે ત્યાં આપની તાળી જરૂર આપશો. Thank you.
જેમ કરો એમ તમારે કરવાનું.
વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી. આનંદ, ઉલ્લાસ, રંગ, પ્રેમ, પ્રસન્નતા અને પ્રકાશ એટલે કે દિવાળી. આપણી વૈદિક સંસ્કૃતિમાં પણ લક્ષ્મીને જનેતાનું રૂપ આપવામાં આવ્યું છે. જેમ એક જનેતા બાળકને પોષે છે, એવી જ રીતે લક્ષ્મી આપણું ભરણ પોષણ કરે છે. એટલે લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો તહેવાર એટલે કે દિવાળી. આપણા દિલમાં દરેક પ્રકારના મનભેદ મતભેદને ભૂલી જઈ પ્રેમથી સાથે રહેવાનો તહેવાર એટલે કે દિવાળી. તો મિત્રો, આપણા દિલમાં ક્ષમાનો ઉજાસ ફેલાવે એવી જ એક વાત લઈને આવનારી સ્કિટ તમારા માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ. મતલબ એમ કે આજે તું મને સુવાદ નહીં દે, હે ને? ના. એ કિમી, તને એક વાત કહું, તારે છે ને રેડિયો અને ટીવી માં પ્રોગ્રામ આપવા જોઈએ. હું આટલું સરસ ગાઉં છું. ના, રેડિયો ને ટીવી હોને એને બંધ કરી શકાય છે. સવાર સવારમાં ઝઘડા કરો છો, તમને હું ગમતી જ નથી ને. જાઓ તમારી કિટ્ટા. ઓ હો 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 હો, મારું દીકુ રિસાઈ ગયું. હમ, તારો મૂડ ઠીક કરવા માટે શું કરવું જોઈએ? બહાર ફરવા લઈ જાઓ. અચ્છા, ફરવા? તું ભી ક્યાં યાદ રખેગી. ચલ, થઈ જા તૈયાર. હે, તમે કેટલા સારા છો. અમારી રમા, મારી પત્ની, મારા બબલુ ની માં, એ હંદાય હાટું તે કઈક નું કઈક મંગાવ્યું, એ તારા હાટું કઈ નું મંગાવ્યું. આટલું બધું છે. ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે. કહું છું, તું રાંધવાનું તૈયાર કર, નહીં તો મારે હોટલ માં જમવા જવું પડશે. તારે શું કામ છે? તમે તો કીધું ને આપણે હોટલ માં જમવા જઈશું. હે ભગવાન, કહું છું આ કઈ જાતની ઘરવાળી મળી છે. ના, મારા દરેક વાક્ય માં પોતાનો ફાયદો હોદી કરું ને કોઈ આની જોડે થી શીખે. આપડે હોટલ માં જમવા દર વખતે આવું શસ્ત્ર વાપરવાનું કહું છું. ના ના, પોતાની જીદ પૂરી કરવા હાટું આવી રીતે ભેંકડો તાણવાનો, આવી રીતે પ્લીઝ પ્લીઝ કર કર કરવાનો. છોકરા મંગાવ્યા હતા,
ત્યાં બધાય નસીબદાર કહેવાય, હંદાય બસી ગયા. આશુ, તમે મને સોસાયટીના કોમન પ્લોટમાં ફરવા લઈ આવ્યા. તો તે મને ક્યાં કહેલું કે તારે કાશ્મીર ફરવા જવું છે? ત્યાં તો એટલું જ કહેલું ને કે મને ફરવા લઈ જાઓ, મને ફરવા લઈ જાઓ. તો તને હું ફરવા લઈને આવ્યો. અને હા, આપણા ઘરથી નજીક સૌથી સારું ફરવા લાયક સ્થળ તો એક આ જ છે ને. જલસા કર. કહું છું, પેલો મને ટીકી ટીકીને જોવે છે. એમ તો તું એને ટીકી ટીકીને જો, જેમ ઘરમાં ડોળા કાઢી કાઢીને મને ડરાવે છે એમ એને ડરાય ડરાય ડરાય. હાઉ સ્ટ્રેન્જ, તમારી સામે તમારી પત્નીને કોઈ આ રીતે ઘૂરી ઘૂરીને જોઈ રહ્યું છે અને તમે ડરો છો. તમે જાઓ છો કે હું જઉં એને ધમકાવવા? અરે નહીં 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 નહીં, તું બેસ, તું અહીંયા બેસી જા, આ મારી સામે જો, અહીંયા શાંતિથી બેસ, હું જઉં છું, હું છું ને, હા ચિંતા નહીં કર. હા ભાઈ, મારી પત્નીને કેમ જુઓ છો? હે ઓ ભાઈ, જો આ બંગલો જોતા વહેતા જ આપણને આમ ગમી જાય ને. હવે એને જોયા જ કરીએ તો એ થોડી આપણો થઈ જવાનો. આ તો મારે છે. હવે ખબર પડી ને, એટલે જ તને કહું તું કે ત્યાં ના જો, ત્યાં ના જો. પડી ને. અને રહી વાત આ બંગલાની, તો એ બંગલો છે ને એ એક વર્ષ પહેલા મારી માલિકીનો હતો. હે? હા. પછી મેં લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી અત્યારે એ ભાડે રહું છું. હું ભાડે રહું છું. એ ભાડા વાળી, ચલ નીકળ, ચલ. સોરી 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 કિમી કિમી, ચલ ચલ ચલ, તને આઈસ્ક્રીમ ખવડાવ. હે ચલ. તમે મને કેટલો બધો પ્રેમ કરો છો કા? એક મિનિટે મારા હાથ છોડતા જ નથી. એવું કાઈ ન, આ તને સૂટી મૂકું ને તો તું ગમે ત્યાં ઘૂસી જાય છે. તમારી યારે તો વાત જ ન કરાય. અરે જયા, ઓ જયા, અરે હું નામ હતું મારી પત્નીનું તમા તમા તમા. અરે એમ નથી કેતો, મારી પત્ની આયા હતી એમ કહું છું. ભાગી ગઈ? અભિનંદન, કેટલા નસીબ વાળા છો તમે. અરે ઓ ભાઈ, હું કરો, અરે આવું કરાતું હોય અને આ પત્ની કોઈની ભાગી જાય તો એને નસીબદાર કહેવાય? હાસ તો યાર, સમજાવ આ માણસ ને. જો શ્રીમંત હતો, લગ્ન થયા ને એ પછી આના આ હાલ થઈ. ભાઈ, પેલા વાસણ ધોયા, પછી કપડા ધોયા, ને હવે તો ઘર. એ ભગવાન, આ બધાને આવી પત્ની મળે. એ ભગવાન. શું થયું? આ તો એમ જ પડી હતી. અરે ના ના, હતું પત્ની ની કચ્ચી ને પડી હતી. પત્ની પડી કે પછી પત્ની ની પડી? ચૂપ રે, બે કામ કરને ભાઈ તારું. અરે રાજુભાઈ, મજામાં? આ શું થયું?
પત્ની ની પડી હું છે નાના તમારે હે શું છે આ કોઈના આમ ઘરમાં ઝઘડા થાય તો મજા આવે તમને અને મફતમાં ફિલ્મ જેવો છે ને પોસી જાવ છો કહું છું અને બંધ કરો આવા ધંધા હાલી નીકળ્યા છો તે લો કરાવી લીધું અપમાન બહુ શોખ થાય છે નહીં લોકોની ખબર પૂછવાનો આવા પડોશી હોય એના કરતા તો ના હોય એ સારું હા અરે કિમી મારી અરે મારી એ ભાઈ શું છે શું થયું દેખાતું નથી આ લોકો લોકોને ભલાઈનો જમાનો જ નથી રહ્યો ગમે તેમ અપમાન કરીને જતા રહે છે પણ આટલો બધો ગુસ્સો એમાં અમારો શું વાત તમારો તમારો શું વાંક ભાભી કેવી છે મીઠાઈ ખૂબ જ સરસ છે ક્યાંથી લાવ્યા જયભાઈએ મોકલાવી જયભાઈએ રાજુભાઈ નગર ની મીઠાઈ મારે નથી ખાવી અને તમે પણ ના ખાતા નામ નહોતું કહ્યું તો ખાઈ લીધી અને નામ કહ્યું તો અણગમો આ તો બધું જોયાનું ને સાંભળ્યાનું ઝેર છે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે તો એની સામે ગુસ્સો ના કરો અને પડોશી તરીકે એનું મન જાણો એની ચિંતા જાણો સાચી વાત જાણશો તેમના માટે તિરસ્કાર નહીં લાગણી થશે નાની અમથી વાતમાં અબોલા લેવાનું છોડો અહમ છોડો અને પ્રેમથી જીવો રાજુભાઈ અને હા એ ભાભી મારું કઈ તમને બોલ્યું ચાલુ ખોટું લાગ્યું અને તું એની માફી માંગુ છું હો મને માફ કરી દેજો હેપી દિવાળી મહેશભાઈ પરેશભાઈ આજે છે ને એક વાત સમજાઈ ગઈ છે કે આપણે છે ને આ લડાઈ ઝઘડા હંધુઈ બંધ કરવું જોઈએ આ દિવાળીએ આપણે હંધાઈ ભેગા મળીને સંકલ્પ લઈએ કે આ દિવાળીએ અહમના ફટાકડા ફોડીશું ઈર્ષાનું રોકેટ છોડીશું પ્રેમ રૂપી દીવા પ્રગટાવીશું અને હા આ દિવાળી આપણે બધાએ પ્રેમપૂર્વક અને શાંતિથી ઉજવીશું તમ હંધાઈને અમારા વતી દિવાળીની હાર્દિક શુભકામના હેપી દિવાળી મિત્રો જૂનું વર્ષ ભૂતકાળ બની જશે અને નવું વર્ષ બેસી જશે તો ચાલો આ નવા વર્ષ માટે એક પ્રગતિશીલ સંકલ્પ કરીએ સરવાળો સત્કર્મોનો ગુણોનો ગુણાકાર સરવાળો સત્કર્મોનો ગુણોનો ગુણાકાર બાદ બાકી બુરાઈની ને ભ્રમનો ભાગાકાર મિત્રો તમે ચોક્કસ આ પોતાના દિલમાં ઉતારશો ને ચલો તો હું રજા લઉં દૂરદર્શન તરફથી આપ સૌને દિવાળીની ખૂબ બધી શુભેચ્છાઓ અને બેસતા વર્ષના સાલ મુબારક આજ આનંદ ની રે નમ છેડ રે લાવી આવી દિવાળી ને મસ્તી ની હેલી માં હોશ છલકાવી આવી દિવાળી વિના હૈયા